ત્યાર પછી પ્રશ્ન નંબર 37 પેપર સેટ નંબર 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 37 જોઈએ. બરોબર, ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો. તો કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, સ્વાભાવિક છે કે અહીંયા સૌથી મહત્વની પ્રવૃત્તિ, મોટાભાગના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, કૃષિ છે. તો ખેતી માટે સૌથી મહત્વનો સ્ત્રોત હોય તો એ સિંચાઈ છે. જો વરસાદ વધુ નહીં હોય તો સિંચાઈ એનો વિકલ્પ છે ખેતી માટેનો. એટલે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સારું હોય. આપણે 11મો પાઠ યાદ કરીએ, ભારત જળ સંસાધન, આપણો 11મો ચેપ્ટર છે જેની અંદર સિંચાઈની વાત આવે છે. અને એની અંદર આપણે ભણી ગયા છે કે સૌથી વધુ સિંચાઈ તો કે પંજાબમાં છે 90.8%, સૌથી ઓછી સિંચાઈ મિઝોરમમાં છે 7.3%. તો એ બંને વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ. એની અંદર વાત કરીએ તો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ભારતમાં ઘણું અસમાન છે, એક સરખું નથી. બધી જગ્યાએ સિંચાઈનું પ્રમાણ એક સરખું નથી. જોઈએ તો કે ક્યાં કેટલી સિંચાઈ છે. તો કે ભારતની અંદર ખાસ કરીને આંધ્રપ્રદેશમાં, મહાનદીની આસપાસમાં, ગોદાવરીની આસપાસમાં, કૃષ્ણાની આસપાસના મુખ ત્રિકોણ પ્રદેશોમાં અને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વધુ સિંચાઈ છે. આ એવા વિસ્તારો છે જ્યાં સિંચાઈનું પ્રમાણ વધુ છે. આમ જોઈએ તો ભારતની કુલ ભૂમિ વિસ્તારના 38% જમીન એવી છે જેને સિંચાઈનો લાભ મળે છે. મતલબ કે 62% જમીન એવી છે કે જેને સિંચાઈનો કોઈ લાભ મળતો નથી. સ્વતંત્ર પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું થઈ ગયું છે. કેટલા ગણું થઈ ગયું છે? 4 ગણું. સ્વતંત્રતા બાદ જેનું પ્રમાણ 4 ગણું થઈ ગયું છે, એટલે કે આપણે ત્યાં સિંચાઈ વધી રહી છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે. યાદ રાખશું આ આંકડો, આપણને એમસીક્યુમાં પણ પૂછાઈ શકાય. 850 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે, જે કુલ ક્ષેત્રના માત્ર કુલ સ્પષ્ટ વાવેતર વિસ્તાર ક્ષેત્રના 38% છે. મેં હમણાં જ વાત કરી 62% જમીન એવી છે જે માત્ર વરસાદ પર આધારિત છે અને 38% જમીન એવી છે જેને સિંચાઈનો લાભ મળી રહ્યો છે વરસાદ સિવાયના સમયમાં. અને બીજી બાજુ જોઈએ તો સૌથી વધુ પ્રમાણ પંજાબમાં 90.8% છે અને સૌથી ઓછું પ્રમાણ મિઝોરમમાં 7.3% છે. આ બે પણ મહત્વની વસ્તુ. ભારતમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર પંજાબ 90.8%, ભારતમાં સૌથી ઓછી સિંચાઈ ક્ષેત્ર મિઝોરમ 7.3%. યાદ રાખશું આપણે કે આપણે 4 મુદ્દાઓ લખવાના છે. સૌથી પહેલા તો કે ભાઈ ભારતમાં સ્વતંત્રતા પછી સિંચાઈનું પ્રમાણ 4 ગણું વધ્યું છે. ભારતની અંદર 850 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પ્રાપ્ત થઈ છે, જે કુલ વાવેતર વિસ્તારના 38% છે. ભારતની અંદર સૌથી વધુ સિંચાઈ પંજાબમાં છે 90.8%. ભારતમાં સૌથી ઓછી સિંચાઈ મિઝોરમમાં છે 7.3%. આ એનું વિતરણ છે જે ઘણું અસમાન છે. ખાસ કરીને સૌથી વધુ સિંચાઈ પંજાબ હરિયાણામાં છે, આપને ખ્યાલ છે. એટલે જેને પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. પંજાબની અંદર 5 નદીઓ છે, જેચી, રાબી, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. 5 નદીઓનો સંગમ પંજાબ. એટલે અહીંયા સિંચાઈ ક્ષેત્ર છે ઘણું અસમાન છે. બરોબર, ઘણું જ અસમાન છે. આપણે ત્યાં જ્યાં છે ત્યાં ઘણી બધી સિંચાઈ. જુઓ પંજાબનું ઉદાહરણ લ્યો. આગળ વધીએ તો કે આ સિવાય સિંચાઈ ક્ષેત્રના પ્રમાણની અંદર વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતર કુલ વિસ્તારના 40% કે તેથી વધુ સિંચાઈ છે. એટલે આ એવા વિસ્તારો જ્યાં સિંચાઈનું પ્રમાણ વધુ. પરંતુ આપણે 4 જ મુદ્દાઓ લખવા છે, 5મો મુદ્દો એક એક્સ્ટ્રા લખીશું. બરોબર, અહીંયા સુધી રાખીએ.